આજે ટ્યુઝડેની સવારનો નાસ્તો છે, એક તો ઉપર નાસ્તો ચાલી રહેલો છે, મારા સાસુમાં સસરાભાજી લોકો આવેલા છે ને, તો એ લોકોનો નાસ્તો બધાનો ઉપર ચાલી રહેલો છે ટેબલ પર, ને મારો નાસ્તો નીચે દુકાને મોકલેલો ને જલ્દી મોકલી દીધો, એટલા સારું કે એ લોકો કે આજે જવાના છે, કરણ જવાના છે. મારી મોટી સાડી છે ને એના છોકરાનું છોકરું ટેનેરા મારવા માટે, તો અમારા મેડમ, પછી અમારી મોટી સાડી જે કોસમમાં જ રહે છે, મારા સાસુમાં, પછી બિલકી સાપા, બધા જ જવાના છે રમાડવા સારું, બરાબર. હવે એ લોકો રમાડવા જાય કે રમાડવા જાય એમ કે છોકરું રમાડવા જાય, તો એ ત્યાં ઘરમાં જ છે તો ઘરમાં એ લોકો નથી રમાડતા ઉઠે કેમ, કે આ લોકો અહીંયાથી તમે રમાડવા જવું પડે, ને પછી પાછું કેવું અડધો દિવસ રમાડીને આવી જાય, સમજ પડીને. ઓકે, સમજ નથી પડતી એ સિસ્ટમ તો આપણને, કે છોકરું રમાડવા જાય, ચાલો કંઈ નહીં ગમે તે હોય. આવું છે ખમીણિયા છે, પણ મેડમજી એવો સંદેશો મોકલેલો કે ખમીણિયામાં યીસ્ટ છે ને બરાબર કામ નથી કર્યું, એટલે બધું ફૂલ જે ફર્મેન્ટેશન થવું જોઈએ ને પ્રોપર, તો તે પ્રોપર ફર્મેન્ટેશન નથી થયું, તો થોડોક પતલા રહી ગયેલા છે, ફૂલેલા નથી, ખીલેલા નહીં મળે. તો ખમીણિયા તે મલાઈ મૂકેલી છે ને આવી છે ને એ પાસ્તા છે. અચ્છા, પાસ્તા કેવી રીતના બનાવ્યા ખબર એ લોકોએ? એ લોકોએ ખવસે એવું બનાવવા કરે ને ઘરમાં કંઈ ને કંઈ, આ ખવસેની કઢી ઉટી, તો તે જ ખવસેની કઢીમાં પાસ્તા બોઇલ કરીને એ કરી દીધા, એટલે નવું એ થઈ ગયું, આ કોકોનટ પાસ્તા બની ગયા, નવી રેસીપી તૈયાર થઈ ગઈ. તો આજનો નાસ્તો છે.